फरी जीएमडीसी માતાના મઢ અન્યાય નીતિ શરૂ હવે નાના ટ્રાન્સપોર્ટર નિશાને સતત 3 મહિનાથી કોટા ઘટાડવાની અને મહિને એક ફેરો કચ્છમાં મેઘમહેર થયો જેમાં માલધારી ખેડૂતો હાલ ખુશ થયા પણ ત્રીજો ઉદ્યોગ ટ્રાન્સપોર્ટનો છે જેમાં મોટા વાહન અને નમક અને સિમેન્ટ જે સારું ચાલે છે પણ જે નાના ટ્રાન્સપોર્ટર એક બે ગાડીવાળા લિગ્નાઇટ આધારિત ધંધો છે કોટા ઘટવાના કારણે સતત 3 મહિનાથી મંદીના માહોલમાં છે જીએમડીસી માતાના મઢ નાના ટ્રાન્સપોર્ટર્સને હવે ખરેખર માથાના દુખાવાની જેમ થઈ ગઈ છે શા માટે નાના વેપારી ડ્રાઈવર હોટલવાળા પંચરવાળા ગેરેજવાળા ટ્રકના માલિકો બે ત્રણ ગાડીવાળા તમામ ધંધો ઠપ કરી દીધો છે વારંવાર રજૂઆત કરવા છતાં જીએમડીસી મેનેજરના પેટનું પાણી નથી હલતું મહિને એક ફેરો મળે છે ફક્ત લિગ્નાઇટ આધારિત રોજી રોટી છે ભાવનગર રાજસ્થાન સરખામણી ભાવ વધુ જેના કારણે માંગ ઘટી છે તેમાં રોડ ટેક્સ વીમા ડ્રાઈવરનો પગાર ઘર ખર્ચ કેમ કાઢવો માતાના મઢ જીએમડીસી માંથી 700 થી 800 ગાડી ભરાતી હતી અને બહારથી લિગ્નાઇટ આવે છે તેનાથી અહીં એટલો ખર્ચ પણ નથી થતો છતાં જીએમડીસી આ નીતિ કારણે ના છૂટકે હાલ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે જેમાં પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિએશન સોનલ કૃપા ટ્રક માલિક મંડળી માધાપર અહબાઈ ટ્રક માલિક મંડળી જીંકડી ટ્રક માલિક મંડળી સરસપર ટ્રક માલિક મંડળી લોડાઈ ટ્રક માલિક મંડળી દ્રંગ ટ્રક માલિક મંડળી ટ્રક ઓનર રત્નાલ ફાઉન્ડેશનના જેના તમામ સભ્યો જોડાયા હતા અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા આ અરજી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ લાવવામાં આવે તેવી તેમના પાસે માંગ કરવામાં આવી હતી આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આ વિગત પહોંચાડવા નમ્ર વિનંતી અને આગ્રહ કરવામાં આવ્યો હતો જેમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અઠવાડિયામાં રૂબરૂ આ રજૂઆત આપશે તેવી ખાતરી તેમના દ્વારા આપવામાં આવી હતી આ સાથે જ કચ્છના તમામ ધારાસભ્ય સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ લેખિતમાં જાણ કરવામાં આવશે તેમ છતાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ ધારદાર રજૂઆત કરવામાં આવશે તેવી વાત પણ મીડિયા સમક્ષ કરવામાં આવી હતી કચ્છકર ટીવી ન્યૂઝ આપ જોઈ શકશો ઉષા કેબલમાં ચેનલ નંબર 23 પર કેડીએન ચેનલ નંબર 55 પર અને જીટીપીએલ પશ્ચિમ કચ્છ ચેનલ નંબર 982 પર અને જીટીપીએલ પૂર્વ કચ્છ ચેનલ નંબર 351 પર. Thank you.